નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી જેમાં આપણે યુનિટ 1 વોટ ઇઝ ધીસ યુનિટ જોઈશું। એમાં આપણે એક્ટિવિટી 3A 3B 3C 3D અને 3E જોઈશું। અગાઉના વિડીયોમાં આપણે આગળની એક્ટિવિટીઓ સારી રીતે ભણી ગયા છીએ। જો હજી એ તમને જોવાની બાકી હોય તો તમે મારી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં જઈને એ જોઈ શકો છો। હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તેને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરો, સાથે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી મારા નવા આવતા એજ્યુકેશનના વિડીયો આપ સુધી પહોંચતા રહે। ચાલો હવે આપણે એક્ટિવિટી 3માં એ શરૂ કરીએ। તો એક્ટિવિટી 3A, તો અહીંયા બાળકો એક સ્ટોરી એટલે કે વાર્તા આપેલી છે અને આ વાર્તાનું નામ છે હિતુસ ક્લાસરૂમ। હિતુસ એટલે હિતુનો, ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ, હિતુનો વર્ગખંડ। ચાલો સાંભળીએ। તો લુક એટ હિતુસ ક્લાસરૂમ, લુક એટલે જુઓ, એટ હિતુસ ક્લાસરૂમ, હિતુ એટલે હિતુસ, હિતુસ એટલે હિતુનો, ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ, હિતુનો વર્ગખંડ જુઓ। હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ। હિતુઝ એટલે હિતુ, એન્ડ એટલે અને, હિઝ એટલે તેના, પછી ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ એટલે દોસ્ત, આર ઇન ધ ક્લાસરૂમ, ઇન એટલે અંદર, ઇન એટલે અંદર, અને ક્લાસરૂમ, ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ, હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે। ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, અ બિગ ક્લાસરૂમ, બિગ એટલે મોટું, ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ, અને તે વર્ગખંડ મોટો છે। પછી ધ વોલ્સ આર પિંક, બાળકો અહીં તો વોલ્સ એટલે દીવાલ, પછી છે અહીંયા તો ધ વોલ્સ આર પિંક, બાળકો વોલ્સ એટલે દીવાલ, પિંક એટલે ગુલાબી, અને દીવાલ છે તે ગુલાબી છે, દીવાલ ગુલાબી છે। ધ બોર્ડ ઇઝ બ્લેક, બોર્ડ એટલે કે કાળું પાટિયું, કાળું પાટિયું, બોર્ડ કાળું છે એટલે કે જે બ્લેક એટલે કાળું, જે પાટિયું છે તે કાળું છે, બોર્ડ છે તે કાળું છે। હવે અહીંયા આગળ ધ સીલિંગ ઇઝ વ્હાઇટ, સીલિંગ એટલે છત, વ્હાઇટ એટલે સફેદ, અને સીલિંગ એટલે, સીલિંગ એટલે કે જે આ છત આવે તેને સીલિંગ કહેવાય, તો વ્હાઇટ એટલે કે, અને છત સફેદ છે। પછી છે ધેર આર ટુ વિન્ડોઝ ઇન ધ રૂમ, ઇન એટલે અંદર, રૂમ એટલે વર્ગખંડમાં, પછી છે વિન્ડોઝ, વિન્ડોઝ એટલે બારી, ટુ એટલે બે, એટલે કે તે વર્ગખંડમાં બે બારીઓ છે। પછી છે ધ વિન્ડોઝ ફ્રેમ્સ આર બ્રાઉન, એટલે કે બ્રાઉન એટલે કે કથ્થાઈ, બારીઓ ફરતે ચોખ્ઠા, કથ્થાઈ છે। આગળ પછી છે ધ ડોર્સ આર બ્રાઉન, બ્રાઉન ટુ એટલે કે ડોર એટલે બારણા પણ કથ્થાઈ છે। પછી છે ધ ફ્લોર ઇઝ ક્લીન, બાળકો અહીં ફ્લોર એટલે બોય, ક્લીન એટલે સ્વચ્છ, બોય સ્વચ્છ છે। પછી છે ધ બેન્ચીસ આર ક્લીન, બેન્ચીસ એટલે પાટલીઓ, પાટલીઓ પણ સ્વચ્છ છે। ધેર ઇઝ અ બુલેટી બોર્ડ નિયર ધ વિન્ડો, બાળકો અહીં નિયર એટલે નજીક, વિન્ડો એટલે કે બારીની, બુલેટી બોર્ડ એટલે, બુલેટી બોર્ડ એટલે નોટિસ બોર્ડ, એટલે કે બારી પાસે એક નોટિસ બોર્ડ છે। ઇટ ઇઝ ગ્રીન, ઇટ એટલે
તે ઇઝેલે છે ગ્રીનેલે લીલું તે લીલું છે પછી છે ધેર આર પિક્ચર્સ ઓન ઇટ એટલે કે તેના પર ચિત્રો છે પિક્ચર એટલે ચિત્ર ચિત્રો ઓન એટલે તેના ઉપર તેના પર ચિત્રો છે અને પછી છે હીતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ ફર્સ્ટ એટલે પહેલી બેન્ચ એટલે પાટલી ઇઝ એટલે છે હીતુ પહેલી પાટલી પર છે આગળ જોઈએ તો ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસ એટલે કે વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ ઇન એટલે અંદર પ્લેટફોર્મ એટલે કે પ્લેટફોર્મ ધેર એટલે ત્યાં ઇઝ એટલે છે વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે પછી છે ધ ટીચર ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ ટીચર એટલે શિક્ષકનું પછી ટેબલ તો ટેબલ ઇઝ એટલે છે ઓન એટલે પર પ્લેટફોર્મ પર તો એટલે કે શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ પર છે આગળ તો અહીં ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ ધ ચેર એટલે ખુરશી ઇઝ એટલે છે નિયરની નજીક ધ ટેબલ ટેબલ એટલે કે ટેબલ ખુરશી અને ટેબલ ખુરશી ટેબલ પાસે છે એટલે કે નિયર એટલે નજીક અથવા પાસે પછી છે ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ જે ધ ચેર ચેર એટલે ખુરશી એન્ડ એટલે અને ધ ટેબલ ટેબલ એટલે ટેબલ આર એટલે બાળકો અહીંયા આર એટલે છે ઇસનું બહુવચન ન્યૂ એટલે નવા તો ખુરશી અને ટેબલ નવા છે પછી અહીં છે ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ ધેર એટલે ત્યાં ઇઝ એટલે છે બુક એટલે ચોપડી ઓન એટલે ઉપર કે પર ધ ટેબલ ટેબલ એટલે ટેબલ ટેબલ ઉપર એક પુસ્તક છે ચોપડી અથવા પુસ્તક હવે અહીં છે ધ બુક ઇઝ વેરી અહીંયા બાળકો છે ધ બુક ઇઝ વેરી થીક થીક એટલે જાડું વેરી એટલે ખૂબ ધ બુક એટલે કે પુસ્તક પુસ્તક ખૂબ જ જાડું છે અને પછી છે ઇટ ઇઝ અ ડિક્શનરી બાળકો અહીંયા ડિક્શનરીમાં ઇટ એટલે તે ઇઝ એટલે છે ડિક્શનરી એટલે કે શબ્દકોશ અને તે એક શબ્દકોશ છે પછી છે ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ ટીચર એટલે શિક્ષક ઇઝ એટલે છે નિયર એટલે નજીક એટલે કે પાસે ધ બ્લેકબોર્ડ બ્લેકબોર્ડ એટલે કે કાળું પાટિયું બોર્ડ શિક્ષક બ્લેકબોર્ડ એટલે કે કાળા પાટિયા પાસે છે ધેર ઇઝ અ ચોક સ્ટીક ઇન હિઝ હેન્ડ હિઝ એટલે તેણીના તેમના હેન્ડ એટલે હાથમાં ઇન એટલે હાથની અંદર પછી છે ચોક સ્ટીક એટલે કે ચોક તેમના હાથમાં એક ચોક છે ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઈટ એટલે ધ ચોક સ્ટીક એટલે કે ચોક વ્હાઈટ વ્હાઈટ એટલે સફેદ ઇસ એટલે છે અને તે ચોક સફેદ છે આગળ છે તો ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ બાળકો અહીંયા કપબોર્ડ એટલે કે કબાટ અને બ્લેકબોર્ડ એટલે કે કાળું પાટિયું કાળા પાટિયા પાસે એક કબાટ છે કપબોર્ડ હોય એનું ગુજરાતી કબાટ થાય એટલે કે કબાટને ઇંગ્લિશમાં કપબોર્ડ કહેવાય પછી છે ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ બાળકો અહીંયા કબર પણ થાય અને કપબોર્ડ પણ થાય બાળકો અહીં કબર એટલે કબાટમાં પછી સ્ટોરી બુક સ્ટોરી બુક સ્ટોરી એટલે વાર્તા અને બુક્સ એટલે ચોપડી વાર્તાઓની ચોપડી કબાટમાં વાર્તાના પુસ્તક એટલે કે વાર્તાની ચોપડીઓ છે ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ધેર ઇઝ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ ઇન એટલે અંદર ડસ્ટબિન એટલે કચરા પેટી ક્લાસરૂમ એટલે કે વર્ગખંડમાં વર્ગખંડમાં એક કચરા પેટી છે અથવા કચરાની ટોપલી છે ઇટ ઇઝ નિયર ધ ડોર ઇટ એટલે તે ઇઝ એટલે છે નિયર એટલે નજીક પાસે ધ ડોર ડોર એટલે બારણા તે બારણા પાસે
છે. આગળ હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી, એટલે કે હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને ઉજાસવાળો છે. અહીંયા હિતુઝ એટલે હિતુનો, ક્લાસરૂમ એટલે વર્ગખંડ, ઇઝ એટલે છે, ક્લીન એટલે સ્વચ્છ, એન્ડ એરી એટલે કે હવા ઉજાસવાળો. હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. બાળકો હવે આપણે એક્ટિવિટી 3B જોઈએ. તો અહીં ફકરામાં આવેલ શબ્દો નીચે લીટી કરો. બાળકો અહીં થોડા શબ્દ આપેલા છે. સૌ પ્રથમ આપણે આ બધા જ શબ્દોને વાંચીએ. પહેલું છે સીલિંગ, સીલિંગ એટલે કે છત. પછી નંબર 2માં છે પ્લેટફોર્મ, પ્લેટફોર્મ એટલે કે પ્લેટફોર્મ જ. બાળકો અહીં નંબર 1 સીલિંગ છે, તો એ પરિચ્છેદમાં એટલે કે ફકરામાં આવેલ શબ્દ છે, તેથી તમારે સીલિંગ ઉપર લીટી કરવાની છે. પછી પ્લેટફોર્મ, પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ, તો બાળકો તમારે પ્લેટફોર્મ પર લીટી કરવાની છે, કારણ કે તે ફકરામાં આવતો એક શબ્દ છે. પછી નંબર 3 બુલેટિન બોર્ડ, તો બુલેટિન બોર્ડ તો એ શબ્દ નીચે પણ તમારે લીટી કરવાની છે. બુલેટિન બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ, કારણ કે આ શબ્દ છે તે ફકરામાં આવતો છે. નંબર 4 ફેન, ફેન એટલે પંખો, ફેન ફકરામાં આવતો ન હતો એટલે અહીંયા લીટી કરવી નહીં. પછી નંબર 5 પેન, તો પેન એટલે પેન, બોલ પેન બરાબર, તો એ બોલ પેન પણ આપણે જોયું કે એ પણ ફકરામાં આવતું ન હતું, તેથી પેન નીચે પણ આપણે લીટી કરશું નહીં. પછી નંબર 6માં છે વિન્ડોઝ. બાળકો અહીં વિન્ડોઝમાં, વિન્ડોઝ એટલે બારી, તો વિન્ડોઝ અહીંયા આવતું હતું, ફકરામાં આવતું હતું, તેથી અહીં આપણે વિન્ડોઝ નીચે લીટી કરીશું. પછી છે રૂફ, તો રૂફ એટલે છાપરું. હવે આગળ જોઈએ તો પિંક, PINK, પિંક એટલે ગુલાબી. બાળકો અહીંયા પિંક ફકરામાં આવ્યું હતું, તેથી પિંક નીચે આપણે લીટી કરશું. આગળ તો કપબોર્ડ, કબોર્ડ એટલે કે કબાટ, તો કબોર્ડ પણ આ ફકરામાં આપણે જોયું હતું, એ આવ્યું હતું, તેથી કબોર્ડ નીચે પણ લીટી કરીશું. પછી આગળ તો નિયર, નિયર પણ આવ્યું હતું, નિયર એટલે નજીક, પાસે, તો નિયર નીચે પણ લીટી કરશું. ટ્યુબલાઇટ, ટ્યુબલાઇટ એટલે કે જે મોટી લાઇટ આવે, લાઇટ હોય તેને ટ્યુબલાઇટ કહેવાય, જે મોટી લાઇટ આવે તેને ટ્યુબલાઇટ કહેવાય, તો ટ્યુબલાઇટ ફકરામાં આવ્યું ન હતું, તેથી આપણે ટ્યુબલાઇટ નીચે લીટી કરશું નહીં. પેન્સિલ બોક્સ, તો પેન્સિલ બોક્સ એટલે કે જે પેન્સિલ મૂકવાનું બોક્સ, તો પેન્સિલ બોક્સ પણ ફકરામાં ન આવ્યું હતું, તેથી પેન્સિલ બોક્સ નીચે લીટી કરશું નહીં. પછી યલ્લો, યલ્લો એટલે કે પીળો, તો પીળો, યલ્લો રંગ પણ આ ફકરામાં આવ્યો ન હતો, તેથી આપણે યલ્લો નીચે લીટી નહીં કરીએ. પછી બેન્ચ, તો બેન્ચ આવ્યો હતો, બેન્ચ એટલે બેન્ચીસ, બેન્ચીસ છે, બેન્ચીસનું એક વચન બરાબર બેન્ચ, બેન્ચ એટલે પાટલી. પછી છે ડોર, ડોર એટલે દરવાજો, તો અહીંયા દરવાજો ડોર શબ્દ આવ્યો હતો, તેથી ડોર નીચે આપણે લીટી કરશું. પછી છે પિક્ચર બુક, બાળકોની પિક્ચર એટલે ચિત્રની અને બુક એટલે ચોપડી, ચિત્રની પુસ્તક અથવા ચિત્રની ચોપડી, તો ચિત્રની પિક્ચર બુક પણ આ ફકરામાં ન હતું આવ્યું, એટલે આપણે અહીંયા લીટી કરશું નહીં. બેલ એટલે ઘંટ, તો બેલ પણ આ ફકરામાં નહોતું આવ્યું એટલે એની નીચે પણ લીટી કરશું નહીં. પછી ગ્રીન, ગ્રીન એટલે લીલો, તો ગ્રીન ફકરામાં આવ્યો હતો, તેથી અહીંયા લીટી કરશું. પછી બ્રાઉન, બ્રાઉન પણ ફકરામાં આવ્યો હતો, બ્રાઉન એટલે કથ્થાઈ, તો એના નીચે પણ આપણે લીટી કરશું. ઓલ્ડ, ઓલ્ડ એટલે બાળકો અહીંયા ઓલ્ડ એટલે જૂનું, તો જૂનું છે, ઓલ્ડ છે, તે શબ્દ ફકરામાં આવ્યો ન હતો.
પછી સ્ટોરી બુક. સ્ટોરી એટલે વાર્તાની, બુક એટલે ચોપડી, વાર્તાની ચોપડી. તો વાર્તાની ચોપડી ફકરામાં આવી હતી, તેથી આપણે આ શબ્દ સ્ટોરી બુક છે તે ફકરામાં આવ્યો હતો, તેથી આપણે સ્ટોરી બુક નીચે લીટી કહીશું. આગળ સ્કૂલ. સ્કૂલ એટલે શાળા, નિશાળ. તો સ્કૂલ છે તે આ ફકરામાં નહોતું આવ્યું, તેથી આપણે સ્કૂલ નીચે લીટી કરશું નહીં. પછી સ્મોલ એટલે નાનું, એ પણ નહોતું આવ્યું. પછી છે કાઇટ. કાઇટ એટલે પતંગ. તો પતંગ પણ આવ્યું ન હતું, તેથી પતંગ નીચે પણ લીટી નહીં કરીએ. બ્લેકબોર્ડ એટલે કે કાળું પાટિયું આવ્યું હતું, તેથી આપણે બ્લેકબોર્ડ નીચે લીટી કરશું. ટીચર એટલે કે શિક્ષક. તો ટીચર પણ આવ્યું હતું, તેથી આપણે ફકરામાં જે ફકરામાં આવ્યું હતું ટીચર, તેથી આપણે તે નીચે લીટી કરશું. પછી છે બિગ એટલે મોટું. તો બિગ પણ શબ્દ આવી ગયો છે, તેથી આપણે તેની નીચે લીટી કરશું. હવે બાળકો, આપણે જે શબ્દ જોયા તો એમાંથી આપણે જે ફકરામાં આવતા શબ્દો અને જે ફકરામાં ન આવેલા શબ્દો તે બંનેનું વર્ગીકરણ કરવાનું છે. અહીંયા ઉદાહરણ આપેલું છે ફકરામાં આવેલ શબ્દ તો સીલિંગ, અને પછી ફકરામાં ન આવેલ શબ્દો તો ટ્યુબલાઇટ. ચાલો હવે આપણે શરૂ કરીએ. તો પહેલા છે પરિચ્છેદમાં આવતા એટલે કે ફકરામાં આવતા શબ્દોમાં પ્લેટફોર્મ. પછી ફકરામાં પહેલાં આપણે ફકરામાં જેટલા આવતા હોય તે શબ્દો જોઈએ, અને પછી ફકરામાં જે ન આવતા હોય તે શબ્દો જોઈએ. તો ફકરામાં આવેલ શબ્દો પ્લેટફોર્મ. બાળકો અહીંયા પહેલું છે પ્લેટફોર્મ, તેથી અહીંયા આપણે પ્લેટફોર્મ લખીશું. પછી છે વિન્ડો. તો વિન્ડોઝ પરિચ્છેદમાં આવતો એટલે કે ફકરામાં આવેલો શબ્દો છે, તેથી આપણે અહીંયા ફકરામાં આવેલ શબ્દોમાં લખશું. પછી ટ્યુબલાઇટ ફકરામાં ન આવેલ શબ્દો, તે તો આપણે અહીંયા ઉદાહરણમાં આપેલું છે. પછી છે ડોર. તો ડોર પણ પરિચ્છેદમાં આવતા શબ્દોમાં આવશે એટલે કે ફકરામાં આવેલ શબ્દોમાં. પછી ઓલ. તો ઓલ છે તે ફકરામાં ન આવેલ શબ્દમાં. પછી છે કાઇટ. કાઇટ ફકરામાં ન આવેલ શબ્દમાં. પછી બુલેટી બોર્ડ. તો બુલેટી બોર્ડ ફકરામાં આવેલ શબ્દમાં. રૂફ. તો રૂફ છે તે ફકરામાં ન આવતો શબ્દ છે. હવે આગળ. તો પછી છે સીલિંગ. અહીંયા સીલિંગ આપણને ફકરામાં આપેલ શબ્દમાં ઉદાહરણ આપેલું છે. પિક્ચર બુક. તો પિક્ચર બુક ફકરામાં ન આવેલ શબ્દ. સ્ટોરી બુક. તો સ્ટોરી બુક ફકરામાં આવેલ શબ્દ. પછી છે બ્લેકબોર્ડ. તો બ્લેકબોર્ડ છે તે ફકરામાં આવેલ શબ્દ. ફેન. તો એ ફકરામાં ન આવેલ શબ્દ. પિંક બોર્ડ. તો એ પણ ફકરામાં ન આવેલ શબ્દ. બાળકો એમ પિંક બોર્ડ તો આવેલો છે, પરંતુ અહીંયા પિંક છે, પરંતુ ત્યાં તો બ્લેકબોર્ડની વાત હતી, તેથી પિંક બોર્ડ ફકરામાં ન આવેલ શબ્દ છે. પછી પેન્સિલ બોક્સ. તો ફકરામાં ન આવેલ શબ્દ. બેલ. તો ફકરામાં ન આવેલ શબ્દ. પછી છે સ્કૂલ. સ્કૂલ ફકરામાં ન આવેલ શબ્દ. ટીચર ફકરામાં આવેલ શબ્દો. પછી છે પેન. તો ફકરામાં ન આવેલ શબ્દ. પછી છે કપોડ. તો ફકરામાં આવેલ શબ્દ. યલો. યલો છે તો એ ફકરામાં ન આવતો શબ્દ. પછી છે ગ્રીન. તો ગ્રીન ફકરામાં આવતો શબ્દ. પછી સ્મોલ. તો એ સ્મોલ છે તે ફકરામાં ન આવતો શબ્દ. બિગ ફકરામાં આવતો શબ્દ. નિયર ફકરામાં આવતો શબ્દ. બેન્ચ ફકરામાં આવતો શબ્દ. બ્રાઉન ફકરામાં આવતો શબ્દ. અને પછી છેલ્લું છે ફેમ્સ. તો એ ફકરામાં આવતો શબ્દ. હવે આપણે આગળ જોઈએ. તો નીચેના શબ્દો વાંચો અને કોસ્ટરમાં વિગત ભરો. બાળકો અહીં ઇન માય ક્લાસરૂમ, નોટ ઇન માય ક્લાસરૂમ,
બાળકોએ માં એટલે કે જે માં હું જે મારા ક્લાસરૂમમાં હોય તે અહીં લખું છું. જો જે તમારા ક્લાસરૂમમાં હોય તો ઇન માય ક્લાસરૂમમાં, અને જે તમારા ક્લાસરૂમમાં ન હોય તો નોટ ઇન માય ક્લાસરૂમ. બાળકો ઇન એટલે અંદર, માય એટલે મારા ક્લાસરૂમ એટલે કે વર્ગખંડમાં, નોટ ઇન માય ક્લાસરૂમ, નોટ એટલે ના હોય, ઇન એટલે અંદર, માય એટલે મારા ક્લાસરૂમ એટલે કે વર્ગખંડમાં, મારા વર્ગખંડની વસ્તુ, મારા વર્ગખંડની ના નથી વસ્તુ. બાળકો તો અહીં તો પહેલું છે સીલિંગ. સીલિંગ એટલે છત. તો ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા વર્ગખંડમાં છે. પછી છે એવી જ રીતે નંબર બે, પ્લેટફોર્મ. તો નોટ ઇન માય ક્લાસરૂમ, પ્લેટફોર્મ મારા વર્ગખંડમાં નથી. પછી નંબર ત્રણ, બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. તો ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા વર્ગખંડમાં છે. નંબર ચાર, સ્કૂલ. સ્કૂલ એટલે શાળા. તો સ્કૂલ એટલે, સ્કૂલ એટલે શાળા. બાળકો અહીંયા નોટ ઇન માય ક્લાસરૂમ, કારણ કે ક્લાસરૂમમાં કોઈ દિવસ સ્કૂલ હોતી નથી, તેથી નોટ ઇન માય ક્લાસરૂમ. પછી નંબર પાંચ, ટીચર. ઇન માય ક્લાસરૂમ. નંબર છ, વિન્ડો. ઇન માય ક્લાસરૂમ. નંબર સાત, રૂફ. નોટ ઇન માય ક્લાસરૂમ. પછી નંબર આઠ, બુલેટિન બોર્ડ. બુલેટિન બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ. તો ઇન માય ક્લાસરૂમ. પછી નાઇન, ફેન. તો ફેન એટલે પંખો. ઇન માય ક્લાસરૂમ. પછી છે સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ એટલે કે બાળકો. ઇન માય ક્લાસરૂમ. પછી ટ્યુબલાઇટ. તો નોટ ઇન માય ક્લાસરૂમ. ટ્યુબલાઇટ એટલે કે મોટી લાઇટ. પછી છે ટ્વેલ્વમાં, પેન્સિલ એટલે કે ઇન માય ક્લાસરૂમ. તમારા જોડે પેન્સિલ હશે એટલે કે ઇન માય ક્લાસરૂમ. કબાટ. ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા વર્ગખંડમાં છે. કબાટ એટલે કે કબાટ. નંબર નંબર ચૌદ, ફોર્ટીન. તો ચેર. ચેર એટલે ખુરશી. ઇન માય ક્લાસરૂમ. પછી છે આગળ ડોર. ઇન માય ક્લાસરૂમ. ડોર એટલે દરવાજો. નંબર સિક્સટીન, પિક્ચર બુક. પિક્ચર એટલે ચિત્રોની બુક, એટલે ચોપડી, ચિત્રની ચોપડી. તો નોટ ઇન માય ક્લાસરૂમ. પછી છે બોક્સ. નોટ ઇન, નોટ ઇન માય ક્લાસરૂમ. પછી છે બોક્સ એટલે જે ખોખું આવે તેને બોક્સ કહેવાય. પછી બેન્ચ. બેન્ચ એટલે પાટલી. ઇન માય ક્લાસરૂમ. પછી છે ચોક સ્ટિક. ચોક સ્ટિક એટલે કે ચોક. તો ઇન માય ક્લાસરૂમ. પછી છે કાઇટ. તો નોટ ઇન માય ક્લાસરૂમ. પછી છે 21, સ્ટોરી બુક. તો ઇન માય ક્લાસરૂમ. સ્ટોરી એટલે વાર્તાની બુક, એટલે ચોપડી, વાર્તાની ચોપડી. પછી છે બેલ. બેલ એટલે ઘંટ. ઇન માય ક્લાસરૂમ. પછી છે 23માં, પેન. પેન એટલે બોલ પેન. તો ઇન માય ક્લાસરૂમ. અને પછી છે મેપ. મેપ મેપ એટલે કે જે નકશો હોય એને મેપ કહેવાય. તો નોટ ઇન માય ક્લાસરૂમ. તો આવી રીતે આપણે વર્ગીકરણ કર્યું. હવે આપણે આગળ જોઈએ. તો હવે ઉદાહરણ પ્રમાણેના વાક્યો વર્ગ સમક્ષ રજૂ કરો. અહીંયા ઉદાહરણ આપેલું છે, ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. અને પછી છે, ધેર ઇઝ નો કોમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ. તો બાળકો, હું અહીંયા ઉદાહરણ પ્રમાણે ચાર પાંચ વાક્યો બોલું છું. પહેલું છે, ધેર ઇઝ અ સીલિંગ ઇન માય ક્લાસરૂમ. પછી નંબર બે, ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. હવે નંબર ટુ, ધેર ઇઝ અ બ્લેકબોર્ડ ઇન માય ક્લાસરૂમ. પછી There is no school in my classroom. Number 3. There is a teacher in my classroom. There is a windows in my classroom. પછી number 7. તો There is no roof in my classroom. Number 8.
देर इज अ बुलेटिन बोर्ड इन माय क्लासरूम। बाळको तो आवा शब्दो तमारे तमारा वर्गखंडनी समक्ष रजू करवाना छे। हवे आपणे जोईए एक्टिविटी 3C। नीचेना વિધાનો ખોટા છે કે ખરા તે જણાવો। તો નંબર 1, હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ। હિતુસ એટલે હિતુનો, ક્લાસરૂમ એટલે વર્ગખંડ, ઇઝ એટલે છે, સ્મોલ એટલે નાનું। હિતુનું વર્ગખંડ નાનું છે, તો સાચો ઉત્તર આવશે ખોટું। હિતુનો વર્ગખંડ મોટો હતો તેથી આ વિધાન ખોટો છે। પછી નંબર 3, નંબર 2 માં ધ બુલેટી બોર્ડ ઇઝ ગ્રીન, એટલે કે ધ બુલેટી બોર્ડ, બુલેટી બોર્ડ એટલે નોટિસ બોર્ડ, ઇસ એટલે છે, ગ્રીન એટલે લીલો, તો આ વાક વિધાન સાચું છે। પછી નંબર 3, ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક, તો ખોટું, એટલે ટેબલ પર ઇંગ્લિશની બુક નથી પડી। ઇંગ્લિશની બુક એટલે પુસ્તક, કે ટેબલ પર ઇંગ્લિશની ચોપડી પડી હતી, તો ઇંગ્લિશ એટલે અંગ્રેજી, તો ખોટું। નંબર 4, ધેર આર ટુ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ, તો આ વિધાન ખોટું છે। ડસ્ટબિન એટલે કચરા પેટી, ક્લાસ એટલે વર્ગખંડમાં, ટુ એટલે બે, ઇન એટલે અંદર, એટલે કે વર્ગખંડમાં બે કચરા પેટી હતી તો વર્ગખંડમાં એક કચરા પેટી હતી, તેથી આ વિધાન ખોટું છે। ધ પિક્ચર્સ આર ઓન ધ વેલ, બાળકો અહીંયા વોલ છે એટલે કે દીવાલ, ઓન એટલે ઉપર, પિક્ચર્સ એટલે ચિત્રો દીવાલ પર છે, તો ખોટું। નંબર 6, ધેર ઇઝ કબોર્ડ નિયર ધ બ્લેક બોર્ડ, ધેર એટલે તે, ત્યાં, ઇઝ એટલે છે, કબોર્ડ એટલે કબાટ, નિયર એટલે નજીક, ધ બ્લેક બોર્ડ એટલે કે કાળું પાટિયું, કાળા પાટિયાની નજીક કબાટ છે, તો સાચું, આ વિધાન આપણું સાચું છે। પછી નંબર 7, હિતુસ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ, હિતુ ઇઝ એટલે ઇતુ એટલે હિતુ, ઇઝ એટલે છે, ઇન એટલે અંદર, ઇન એટલે છે, ફર્સ્ટ બેન્ચ, ફર્સ્ટ એટલે પહેલી, બેન્ચ એટલે પાટલી, હિતુ પહેલી પાટલી પર છે, તો આ વિધાન આપણું સાચું છે। પછી નંબર 8, ધ સીલિંગ ઇઝ પિંક, સીલિંગ એટલે છત વ્હાઇટ કલરની હતી પરંતુ પિંક કલરની ન હતી, તેથી આ વિધાન ખોટું છે। પછી છે નંબર 9, ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન, ફ્લોર એટલે બોય અને બેન્ચીસ એટલે પાટલીઓ, એટલે કે પાટલીઓ અને બોય સ્વચ્છ છે, તો સાચું। નંબર 10, ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ, તો સાચું, એટલે કે શબ્દકોશની ચોપડી ટેબલ પર છે, તો સાચું। હવે અહીં છે એક્ટિવિટી 3D, ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો। પ્રશ્ન નંબર 1, વેર ઇઝ હિતુ, આન્સર, હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ। નંબર 2, વેર ઇઝ ધ ડસ્ટબિન, આન્સર, ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર। નંબર 3, વેર ઇઝ ધ બુલેટી બોર્ડ, વોટ કલર ઇઝ ઇટ, આન્સર, ધ બુલેટી બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો, ઇટ ઇઝ ગ્રીન। નંબર 4, વોટ ઇઝ ધેર ઇન ધ કબોર્ડ, આન્સર, there are story books in the cupboard। Number 5, is there a platform in your classroom, answer, no, there is no platform in my classroom। ચાલો બાળકો હવે આપણે એક્ટિવિટી 3E જોઈએ। તો નીચેનો સવાલ સાંભળો અને વાંચો તેમજ જોડીમાં ભજવો। તો અહીંયા તો જસબી અને મિસબા બંને વચ્ચેની વાત ચાલી રહી છે, ચાલો આપણે મિસબા અને જસબીર વચ્ચેની વાત સાંભળીએ। તો મિસબા કહે છે, હેલો ગુડ મોર્નિંગ જસબીર, હેલો ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત જસબીર,
હેલો સુપ્રભાત જસબીર. જસબીર કહે છે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મિસબા, એટલે કે ગુડ મોર્નિંગ એટલે સુપ્રભાત મિસબા. હવે અહીંયા મિસબા કહે છે હાઉ આર યુ. હાઉ આર યુ એટલે કે આર એટલે છું, યુ એટલે તું, હાઉ એટલે કેમ. તું કેમ છે જસબીર? આઈ એમ ફાઇન થેન્ક યુ. આઈ એમ ફાઇન એટલે કે ફાઇન એટલે મજામાં, હું મજામાં છું. થેન્ક યુ એટલે કે આભાર, હું મજામાં છું અને તારો આભાર. મિસબા કહે છે ઇઝ ઇટ અ હોલિડે ટુડે, શું આજે રજા છે. હોલિડે ટુડે એટલે ટુડે એટલે આજે, હોલિડે એટલે રજા, શું આજે રજા છે. જસબીર કહે છે યસ ઇટ ઇઝ. યસ એટલે હા, ઇટ ઇઝ એટલે કે હા આજે રજા છે. ત્યારે કહે છે મિસબા, મિસબા કહે છે વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. યો એટલે તારા, હેન્ડ એટલે હાથમાં, ઇન એટલે અંદર, ઇસ એટલે છે, તારા હાથમાં શું છે. જસબીર કહે છે ઇટ્સ અ વિડીયો ગેમ. ઇટ્સ એટલે તે, વિડીયો ગેમ એટલે કે વિડીયો રમત છે, તે એક વિડીયો રમત છે. મસીબા કહે છે પ્લીઝ શો ઇટ ટુ મી. પ્લીઝ એટલે મહેરબાની કરીને, મહેરબાની કરીને. શો એટલે બતાવ, ઇટ ટુ મી, મી એટલે મને, ઇટ એટલે એટલે કે મહેરબાની કરીને મને બતાવ. જસબીર કહે છે હિયર ઇટ ઇઝ. હિયર એટલે આ રહી, આ રહી. ત્યારે મિસબા કહે છે થેન્ક યુ, ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ. એટલે કે થેન્ક યુ એટલે કે આભાર. ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ, નાઇસ એટલે સરસ, આભાર, તે સરસ વિડીયો ગેમ રમત છે. બાળકો, હવે આ સવાલના આધારે આપેલા વાક્યો કોણ બોલે છે, બોલનારું નામ સામે લખો, તો તે લખવાનું છે. તો આપણે લખીએ નંબર એક, હિયર ઇટ ઇઝ. હિયર ઇટ ઇઝ કોણ બોલે છે? તો જસબીર. તો અહીંયા આપણે પહેલા ખાનામાં જસબીર લખ્યું. પછી નંબર ટુ, ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ. તો આ વાક્ય મિસબા બોલે છે. પછી નંબર થ્રી, ઇઝ ઇટ અ હોલિડે ટુડે. તો આ પણ, આ વાક્ય પણ મિસબા બોલે છે. પછી નંબર ફોર, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. તો આ વાક્ય પણ મિસબા બોલે છે. પછી નંબર પાંચ, યસ ઇટ ઇઝ. તો આ વાક્ય જસબીર બોલે છે. નંબર સિક્સમાં, હાઉ આર યુ. તો આ વાક્ય મિસબા બોલે છે. તો અહીંયા મિસબા લખવાનું. તો બાળકો, અહીંથી આપણો આ પાઠ, આપણી એક્ટિવિટી 3E સુધી સમાપ્ત થાય છે. આગળની એક્ટિવિટીઓ હું આગળના વિડીયોમાં લઈને આવીશ. ધન્યવાદ.